નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું છું તેજસ પુરોહિત. લોક ફરિયાદ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારોની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. કપડવંજની લીલિયા ચેક પોસ્ટ પાસેથી વિદેશી દારૂ ઝડપાયો. અંજાર ખાતે બીઆરસી ભવનમાં ગણિતના પાઠ્યપુસ્તક સંદર્ભે તાલીમનું આયોજન. ઉપલેટા તાલુકાના ખેડૂતોના પડતર પ્રશ્નો અંગે ડેપ્યુટી કલેક્ટરને અપાયું આવેદનપત્ર. સમાચારોમાં ફરી એક વખત આપનું સ્વાગત છે. હવે સમાચારો જોઈએ વિસ્તારથી. કપડવંજની લીલિયા ચેક પોસ્ટ પાસેથી વિદેશી દારૂ ઝડપાયો. રાજસ્થાનથી આવતી ખાનગી બસમાં ચેકિંગ કરતા 286 બોટલ દારૂની જપ્ત કરાઈ છે. 3 ઇસમોની અટકાયત કરી લક્ઝરી સાથે કુલ 91,1100 મુદ્દામાલ કપડવંજ ગ્રામ પોલીસે જપ્ત કર્યો છે. બ્યુરો રિપોર્ટ, લોક ફરિયાદ ન્યૂઝ. અંજાર ખાતે બીઆરસી ભવનમાં એનસીઈઆરટીના ધોરણ 4 ગણિતના પાઠ્યપુસ્તક અંગે સેમિનાર યોજાયો. અંજાર ખાતે બીઆરસી ભવનમાં ધોરણ 4ના ગણિતના પાઠ્યપુસ્તક સંદર્ભે તાલીમનું આયોજન કરાયું હતું, જેમાં પાઠ્યપુસ્તકના સિદ્ધાંતો અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું. આ સંદર્ભે તાલુકાભરના ધોરણ 4ના શિક્ષકો જોડાયા હતા. હા, તો અહીં અંજારની અંદર અને સમગ્ર રાજ્યની અંદર ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર દ્વારા ધોરણ 3, 4 અને 5ની ગણિત વિષયના તાલીમ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. એ કાર્યક્રમ અંતર્ગત અહીં અંજારની અંદર પણ ધોરણ 4નો તાલીમ વર્ગ આજે નિહાળ્યો અને તાલીમ વર્ગની અંદર સૌ સીઆરસી બીઆરસી સૌ તજજ્ઞ મિત્રો, મારી બાજુમાં બિરાજમાન શોભનાબેન વ્યાસ જેવા ઉત્સાહી ટીચરો દ્વારા ખૂબ જ સુંદર તાલીમ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. અને આ તાલીમ કાર્યક્રમનો મૂળ ઉદ્દેશ છે કે ધોરણ 4નું ગણિત બાળકો કેવી રીતે સારી રીતે ભણી શકે, તો એવા એનસીએફના સિદ્ધાંતો મુજબ કામ થઈ રહ્યું છે. અને એનસીએફના સિદ્ધાંતો મુજબ જ્યારે કામ થઈ રહ્યું હોય ત્યારે બાળકો સારી રીતે અને ઉત્કૃષ્ટ રીતે પ્રવૃત્તિ સાથે શિક્ષણ કાર્ય પોતાનું શિક્ષણ મેળવી શકે એવા પ્રયત્નો કરવામાં આવ્યા છે. અને અહીં તાલીમ વર્ગની અંદર તજજ્ઞો અને માસ્ટર ટ્રેનરો દ્વારા ખૂબ જ સુંદર તાલીમ અપાઈ રહી છે. રિપોર્ટર રાણાભાઈ આહિર, લોક ફરિયાદ ન્યૂઝ, અંજાર, કચ્છ. ઉપલેટા તાલુકાના ખેડૂતો દ્વારા જમીન વિકાસ નિગમના બાકી રહેલા પેમેન્ટ અંગે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. ધોરાજી અને જામકંડોરડા તાલુકાના ખેડૂતો દ્વારા ગુજરાત રાજ્ય વિકાસ નિગમ દ્વારા અપાયેલ તાર ફેન્સિંગ, પાણી સંગ્રહના ટાંકા વગેરે જેવી યોજના હેઠળ મળેલ વર્ક ઓર્ડર મુજબ ખેડૂતોએ કામગીરી પૂર્ણ કરેલ, પરંતુ જમીન વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા 3 માસ પૂર્ણ થવા છતાં પણ પૂર્ણ કરેલ કામોના પેમેન્ટ હજુ સુધી મળેલ ન હોય ખેડૂતોએ આ સંદર્ભે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. ખેડૂતોએ જે વાડિયા પાણીના ટાંકા બનાવ્યા છે એની સરકારશ્રીએ અમને વર્ક ઓર્ડર આપી અને 4-4, 5-5 મહિના થઈ ગયા, એના જે સબસિડીના જે પૈસા ખેડૂતો જે આપવા જોઈએ સરકારમાં પૈસા આપતા નથી. અમે છેક ઉપર લેવલ સુધી ધોરાજી ઓફિસ પછી રાજકોટ પછી ગાંધીનગર સુધી રજૂઆત કરી તો કોઈ અમને ક્યાંય પણ જવાબ આપતો નથી. એટલે આજની તારીખે અમે ધોરાજી ડેપ્યુટી સાહેબ કલેક્ટર સાહેબને જે આવેદનપત્ર આપ્યું અને આ આવેદનપત્ર આપ્યા પછી પણ જો હજારનો નિકાલ નહીં થાય તો અમે ગાંધીનગર આવતા અઠવાડિયામાં બધા ખેડૂતોને અમે ભેગા કરી અને ત્યાં રામધૂન ચાલુ કરશું. અમને ખેડૂતને તો શું, ખેડૂતનું કોઈ બીજી વાત કોઈ સાંભળતું નથી. તો અમારે જે આ બધી જે મુસીબતો છે એ માનો કે પાડાના વાકે જે પખાલીને જે ડામ દેવામાં આવે છે તે એ અમારો શું વાંક છે. જે જે કોઈ જે કંઈ ખોટું કર્યું હોય તો એને એ વાંક જે એના વાંકમાં હોય એને દંડ આપવો એ જરૂરી છે. તો અમારા વહેલામાં વહેલી તકે જે પૈસા છૂટા થઈ જાવ જોઈએ, નહીં થાય તો આવતા અઠવાડિયામાં ગાંધીનગર રામધૂન ચાલુ કરશે. દિનેશ ચંદ્રવાડિયા, લોક ફરિયાદ ન્યૂઝ, ઉપલેટા. આટકોટમાં રૂબેલા રસીકરણની માહિતી અંગે મીટિંગ યોજવામાં આવી. આટકોટમાં રૂબેલા રસીકરણ વિશે વાલી મીટિંગ યોજાઈ હતી, જેમાં વાલીઓને સમજાવવામાં આવ્યા હતા કે આ રસીકરણથી આપના બાળકોને કેટલા ફાયદા થાય છે. એમઆર વેક્સિનની સલામતી માટેની બાબતો પણ સમજાવવામાં આવી હતી. છેલ્લા 1.5 વર્ષથી ભારતમાં ચાલી રહેલા આ મહાઅભિયાનમાં ભારતના 15 મોટા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કુલ 9 કરોડથી વધારે બાળકોને એમઆર રસી અપાઈ છે. રિપોર્ટ કરશન બામટા, લોક ફરિયાદ ન્યૂઝ, આટકોટ. તો આવા જ રસપ્રદ સમાચારો માટે જોતા રહો લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આરજેટી લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ, અવાજ તમારો કલમ અમારી. નમસ્કાર.